નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરતમાં મગોબ ડિંડોલી બીઆરટીએસ રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ. પાલિકાના બીઆરટીએસના સુપરવાઇઝરે ગોડાદરા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીઆરટીએસ રૂટમાં અકસ્માત માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર. પોલીસ જાહેરનામાનો અમલ કડકાઈથી કરાતો ન હોવાથી બીઆરટીએસ રૂટમાં અનેક ખાનગી વાહનો દોડી રહ્યા છે. પાલિકા પોલીસ કડકાઈ નહીં દાખવે અને લોકોમાં જાગૃતિ નહીં આવે તો વધુ અકસ્માતની ભીતિ. સુરત પાલિકાના બીઆરટીએસ રૂટમાં છેલ્લા કેટલાક વખતથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. પાલિકાના બીઆરટીએસ અને સિટી બસ રૂટમાં જે અકસ્માત થાય છે તેના માટે બસ ઓપરેટરના ડ્રાઈવર ઉપરાંત પોલીસ અને પાલિકા સાથે સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે. પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેનો અમલ કડકાઈથી થતો ન હોવાથી શહેરમાં બીઆરટીએસ રૂટમાં બેફામ રીતે ખાનગી વાહનો દોડી રહ્યા છે.